हार्दिक स्વાગત કરું છું। તો જોઈએ આજના સમાચાર। ગાંધીનગરમાં બે દિવસથી પુનઃ વરસાદી માહોલ છવાયો છે। ગઈકાલે સાંજે તોફાની પવન સાથે વરસાદ પડ્યો હતો, તો આજે બપોરે પણ જોરદાર વરસાદી ઝાપટું પડતા ગરમીનો છુટકારો મળ્યો હતો। વરસાદની નવી ઇનિંગ દરમિયાન 26 મિલીમીટર વરસાદ નોંધાયો છે। છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલી ભાદરવાની આખરી ગરમીથી વરસાદીઓને ગઈકાલે સાંજે એકાએક છુટકારો મળી ગયો હતો। આખો દિવસ ભારે ગરમી પડ્યા બાદ મોડી સાંજે ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો હતો અને સાંજે જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા હતા। તે પછી જોરદાર વરસાદ શરૂ થઈ ગયો હતો। મોડી રાત સુધી ધીમે ધીમે વરસાદ પડતો રહ્યો હતો। આજે સવારે પણ તડકી છાયડી વચ્ચે ધીમે ધીમે વરસાદ પડ્યા કરતો હતો। બપોર બાદ પુનઃ આકાશમાં કાળા વાદળો ઘેરાઈ આવ્યા હતા અને ધોમધાર વરસાદ પડ્યો હતો। જો કે થોડાક સમય બાદ વરસાદ બંધ થઈ ગયો હતો, પરંતુ આકાશ તો વાદળોથી ઘેરાયેલું જ રહ્યું। જોરદાર વરસાદના કારણે ઘણા સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા, માર્ગો પણ કેટલાક સ્થળોએ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી ગરમીથી આ વરસાદી ઝાપટાએ ખૂબ રાહત આપી છે। જો કે વરસાદ બંધ થતાં બફારો ખૂબ જ થતો હોવાનું પણ અનુભવ્યું હતું। વરસાદના કારણે મહત્તમ તાપમાનનો ખાસો એવો ઘટાડો થયો છે। 37-38 ડિગ્રી નોંધાતા તાપમાનનો પારો આજે 32.5 ડિગ્રી સેલ્સિયસ સુધી ગબડ્યો હતો, જ્યારે ભેજનું પ્રમાણ સવારે 92% અને સાંજે 96% રહ્યું હતું। ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા આગામી બોર્ડની પરીક્ષા માટે SSC અને HSC માટે 20% સુધી ફીમાં વધારો કરવાનું હિલચાલ ચાલી રહી છે। બોર્ડ પરીક્ષામાં ફીમાં વધારો કરવા અંગે ટૂંકમાં નિર્ણય કરાય તેવી શક્યતા દેખાઈ રહી છે। તમામ પાસા પર ચર્ચા વિચારણા કરવા આવ્યા બાદ અંતિમ નિર્ણય લેવાય તેવી શક્યતા દેખાઈ રહી છે। 26 સપ્ટેમ્બરના દિવસે નિર્ધારિત સમય મુજબ પરીક્ષા સમિતિ બેઠક મળનાર છે, જેમાં આ વિષય પર ચર્ચા કરવામાં આવનાર છે। વિશ્વસનીય સૂત્રોએ માહિતી આપ્યા કહ્યું છે કે જો સમિતિ 20% ફી વધારાની દરખાસ્ત સ્વીકારી લેશે તો બોર્ડે દર વર્ષે વધારાના રૂપિયા 10 કરોડ મળશે, સાથે સાથે 18 લાખથી વધારે બાળકોના માતા પિતાને વધારે તકલીફોનો સામનો કરવો પડશે। જો કે આ ફી વધારાની દરખાસ્તને લઈને ખૂબ સાવધાનીપૂર્વક વલણ આપવામાં આવશે। સમય છે એક નાનકડા વિરામ, વિરામ બાદ ફરી મળીએ। Every picture tells a story. Of course, some stories are bigger than others. Okay, guys, here we go. Everybody say, cheese. Got it. ભાગ મિલ્કા ભાગ, લ્યુસિયા, ઇંગ્લિશ અને હાલમાં જ પ્રદર્શિત થયેલી ધ લંચ બોક્સ જેવી 22 અફલાતુન ફિલ્મોને પછાડીને કચ્છ નારણમાં ફિલ્મમાં આવેલી ધ ગુડ રોડ જેવી ગુજરાતી ફિલ્મને ભારતમાં આવતી ઓસ્કાર નોમિનેશન મળ્યું છે। એ સમગ્ર વિશ્વને ગુજરાતીઓ માટે ગર્વ લેવા જેવી ઘટના છે। 86માં ઓસ્કાર એવોર્ડ માટે વિદેશી ફિલ્મ કેટેગરીમાં ભારતની પસંદગીની તરફ લંચ બોક્સને જ મોકલવામાં આવશે તેવું લગભગ નક્કી માનવામાં આવતું હતું, ત્યારે ડાર્ક હોર્સની તરીકે મેદાન મારી જનારું ધ ગુડ રોડ ફિલ્મ ગુજરાતી સંસ્કૃતિની સુગંધ જોવા મળે છે। ધ ગુડ રોડ ફિલ્મને આ વર્ષે શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ પણ મળ્યો છે। 21 વર્ષ પછી કોઈ ગુજરાતી ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો છે। ગુજરાતી ફિલ્મોના 80 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત કોઈ ગુજરાતી ફિલ્મને ઓસ્કર માટે પસંદ કરવામાં આવી છે। તેનું કારણ એ છે કે આ ફિલ્મમાં માનવ મનના એવા રહસ્યમય પ્રદેશોના ઉપર પ્રકાશ ફેલવામાં આવ્યો છે જ્યાં સુધી પહેલા કોઈ કથાકાર પહોંચ્યો ન હોય। આ ફિલ્મમાં કથા પણ ચીલાચાલુ ગુજરાતી કે હિન્દી ફિલ્મની કથા કરતાં અલગ ભાતની છે। ધ ગુડ રોડની ફિલ્મને ઓસ્કાર માટે મોકલવામાં આવે તેવી જ ગુજરાતી માટે ઓસ્કાર જીતના જેવી ઘટના છે। તો આ હતા આજના સમાચાર, કાલે ફરી મળીશું। ENTV ન્યૂઝ, અવર સિટી, અવર ન્યૂઝ।